हरिओम स्टूडेंट, स्टैंडर्ड 7 सब्जेक्ट है कंप्यूटर, चैप्टर नंबर 10 कैल्सियम परिचय पार्ट 2। एमा आपरे टॉपिक 10.1 फंक्शन, 10.2 कैल्सियम सरण गणतरी। एमा मैं तुमने लोगों ने सरवाड़ो, बादबाकी, गुणाकार, भागाकार, घात और टका विषय माहिती आपी थी के नॉर्मल तमे मैथ्स में गणतरी करता हो तो कया ऑपरेटर वपराय, के कई संज्ञा वपराय, અને એ જ વસ્તુ તમે કેલ્સીમાં કરતા હોય તો એના માટે કઈ સંજ્ઞા વપરાય, એ બંને વચ્ચેનો ડિફરન્સ મેં તમને સમજૂતી આપી હતી। અને જુદી જુદી રકમ લઈ અને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ટકા અને ઘાતની ગણતરી પણ સમજાવી હતી। હવે જોઈએ પેજ નંબર 127, 127 નંબરના પેજ ઉપર ટોપિક 10.3 ગાણિતિક ફંક્શન, બરાબર। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વર્કશીટમાં ઘણું બધું આમાંથી પૂછાઈ શકે છે, બરાબર। અને આનો હું તમને પહેલાં થિયરેટિકલ સમજાવી દઉં, પછી નેક્સ્ટ વિડીયોમાં આનો તમને પ્રેક્ટિકલનો ડેમો આપીશ, બરાબર। તો 10.3 શું છે, ગાણિતિક ફંક્શન, હેડિંગ મારી દઈએ પછી આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ।
માં પાંચ સંખ્યા લખી છે પણ જરૂરી નથી કે આપણે બુક જો એક્ઝામ્પલ લેવું બરાબર અહીંયા મેં શું કર્યું છે ત્રણ સંખ્યા લખી છે ઓકે ચલો પહેલી જે સંખ્યા લખી છે 10 એનું સર એડ્રેસ કરું છે A1 બીજી જે લખી છે 10 એનું સર એડ્રેસ કરું છે તો કે B1 અને ત્રીજી જે લખી છે એનું સર એડ્રેસ કરું છે તો કે C1 છે બરાબર હવે બુકમાં જે પહેલું રીત આપી છે એ પ્રમાણે કરીએ તો ઇઝ ઇક્વલ ટુ ગઈ વખતે તમને વિડીયોમાં સમજાવ્યું કે કેલ્સીમાં કે એક્સેલમાં કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરવી હોય તો આગળ કઈ સાઇન મુકાય બરાબરની સાઇન મૂકવામાં આવે છે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ મૂક્યા હવે પહેલું સેલ એડ્રેસ કર્યું છે 10 લખ્યું છે તો કે A1 ઓકે ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ B1 સોરી B1 અને પ્લસ C1 બરાબર તો જવાબ કયો આવશે 10 + 10 = 20 અને 20 + 5 કયો આવશે 25 કરી ફાઈનલ આન્સર આવશે બરાબર આ પહેલી રીત થઈ ઓર બીજી રીત કરીએ તો કઈ રીતે કરી છે ઇઝ ઇક્વલ ટુ સમ ફંક્શન ની કરી છે SCM કોઈ પણ ફંક્શન લખો તો ઇઝ ઇક્વલ ટુ કરીએ ફંક્શન ના પછી હંમેશા રાઉન્ડ બ્રેકેટ એટલે કે જેને તમે મેથ્સમાં નાનો કૌંસ કહો છો એનો ઉપયોગ કરવાનો તો ઇઝ ઇક્વલ ટુ સમ પછી રાઉન્ડ બ્રેકેટ ચલો આ સેલ એડ્રેસ કરું છે A1 પહેલું અને છેલ્લું સેલ એડ્રેસ લખવાનું છેલ્લું સેલ એડ્રેસ કરું છે C1 બરાબર પછી વચ્ચે બે ઘટકના જેને કોલોન કહેવાય COLON કોલોન બરાબર આ શું કરશે તો A1 થી C1 ની વચ્ચે જેટલી બી રેન્જ હશે એ બધાને કવર કરી લેશે અહીંયા તો એક જ છે B1 પણ બુકમાં તમને પાંચ સેલ એડ્રેસ આપ્યા છે તો એ લોકોએ શું લખ્યું છે A1:E1 તો A1 પછી B1 C1 D1 ને E1 એ બધી કવર કરી લેશે એટલે એના માટે તમારે શું કરવું પડે બે ઉભા ટપકા એટલે કે કોલોન ની સાઇન મૂકવી પડે બરાબર આ રીતે સાઇન મૂકી દીધી ચલો આન્સર તો સેમ જ રહેવાનો છે શું આવશે 25 ઓકે અને છેલ્લું તો ઇઝ ઇક્વલ ટુ સમ પછી હવે જો હું તમને બીજા ફંક્શન જે શીખવાડી દઉં છું શીખવાડવાની છું એ રીત છે ઇઝ ઇક્વલ ટુ સમ કરીને ખાલી નંબર આપી દેવાના કયા નંબર છે તો કે 10, 10, 5 બરાબર એ નંબરને અલગ કરવા માટે આપણે શું કરી દઈશું વચ્ચે કોમા મૂકીશું બરાબર તો આન્સર કેટલો આવ્યો 25 બરાબર તો આ ત્રણ રીતે તમે લોકો આવી રીતે ગણતરી કરી શકો પહેલું સેલ એડ્રેસ થી બીજું પહેલું અને છેલ્લું સેલ એડ્રેસ અને એને કવર કરવા માટે વચ્ચે કઈ સાઇડ આવશે કોલમ ની અને ત્રીજું જે દર વખત હું તમને કરાવીશ જે તે ફંક્શન નું નામ લખી રાઉન્ડ બ્રેકેટ માં એ સંખ્યા લખી દેવાની અને એ સંખ્યાને અલગ પાડવા માટે શું કરવાનું તો કે વચ્ચે કોમા મૂકવાના ઓકે ચલો નેક્સ્ટ જોઈએ એવરેજ જેનો જવાબ રાઉન્ડમાં આવે પૂર્ણાંક સંખ્યામાં આવે બરાબર જેમ કે
सरेराश कीधु सरासरी सरेराश जो चार संख्या लखी है दस अठार एसी पंचोतेर तो सौथी मोटी संख्या कई है बराबर हवे एनाथी ओपोजिट छे मीन बराबर जेटली भी संख्या लखशो एमांथी सौथी नानी संख्या शोधवा माटे मीन फंक्शन वपराय छे जो आपेल आंकड़ाकीय किंमतोमांथी सौथी नानी एटले के लघुत्तम किंमत शोधवा माटे मीन फंक्शन वपराय छे जो चार संख्या लगी है 9 2 10 और 20 तो वहां से सबसे नानी संख्या कई है 2 ए बी सी कर से शोधवा माटे प्रोडक्ट फंक्शन वपराय छे
છે નેક્સ્ટ છઠ્ઠું એમઓડી મોડ અને સાતમું છે એને પણ મોડ વંચાય પણ બંનેનો સ્પેલિંગ અલગ છે અને બંને ફંક્શનનું કાર્ય પણ અલગ છે ઓકે તો પહેલું જોઈએ છઠ્ઠું એમઓડી મોડ પછી છે મેક્સ તો આપેલ ફંક્શનમાંથી
મેઈન વપરાય છે. પછી છે પ્રોડક્ટ. તો આપેલ આંકડાકીય કિંમતોનો ગુણાકાર કરવા માટે કયું ફંક્શન વપરાય છે? પ્રોડક્ટ ફંક્શન વપરાય છે. બરાબર. પછી MOD મોડ. તો બે સંખ્યા આપી હોય એમાંથી એક સંખ્યાને અન્ય સંખ્યા વડે ભાગતા રિમાઇન્ડર એટલે કે જે શેષ વધે એ ફંક્શન એ કયું ફંક્શન ડિસ્પ્લે કરે છે? તો કે MOD મોડ. બરાબર. અને MOD ઈ મોડ તો આપેલ આંકડાકીય કિંમતોમાંથી પુનરાવર્તિત થતી સંખ્યા ધેટ મીન્સ કે જે સંખ્યા એકથી વધારે વખત આવતી હોય એ બતાવવા માટે એ દર્શાવવા માટે કયું ફંક્શન વપરાય છે? તો કે MOD ઈ મોડ વપરાય છે. બરાબર. તો હજુ તો આજે ફંક્શનની શરૂઆત છે. હજુ તો આગળના ચેપ્ટરમાં ઘણા બધા ફંક્શન આવશે. આજે મેં તમને લોકોને અહીંયા થિયરીમાં લખીને અને કિંમતો ડિસ્પ્લે કરીને બતાવી. નેક્સ્ટ ટાઈમ આ જ ફંક્શન હું તમને પ્રેક્ટિકલમાં ડેમો આપીને બતાવીશ. બરાબર. કોઈ વખત આપણે બુકનું એક્ઝામ્પલ લઈ લઈએ, આપણે આપણી જાતે જ એક્ઝામ્પલ લઈ કરીશું અને આ જ વસ્તુ વર્કશીટમાં પૂછાશે પ્રશ્નના જવાબ તરીકે. ધારો કે તમને પૂછ્યું હોય કે એઝ ઇક્વલ ટુ મોડ 10, 18, 20, 18, 5 આપતા શું જવાબ આવે? બરાબર. તો તમારે લોકોએ લખવાનું કે કયો જવાબ આવે? તો કે 18 આવે. બરાબર. ઘણા સ્ટુડન્ટ ટૂંકમાં જવાબ આપે છે તો પછી માર્ક્સ પણ ટૂંકમાં મળશે. બરાબર. વ્યવસ્થિત જવાબ આપો તો માર્ક્સ વ્યવસ્થિત મળે. બરાબર. આજે મળી અહીંયા પતે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 8મા ફંક્શન લઈશું. નેક્સ્ટ વિડીયોમાં સૌથી પહેલા 1 થી 7 ફંક્શનનો ડેમો આપીશ. બરાબર. અને પછી 8મામાં થિયરી લઈશું, પછી ફરી એનો ડેમો આવશે.